નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે ને હું છું દીપક આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે જમ્મુ કાશ્મીરથી આગળ નીકળી ગયું છે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે એની અસર કયા કયા વિસ્તારો ઉપર થશે ગુજરાત ઉપર થશે કે નહીં આવનારા દિવસોમાં આપણે ત્યાં ઠંડી ગરમીની શું આપણે ત્યાં સ્થિતિ રહેવાની છે અને કમોસમી વરસાદ માટેની શું આગાહી છે એની આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે સૌથી પહેલાં તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઇબ કરી દેજો ફેસબુકને લાઇક કરી દેજો કોમેન્ટ કરજો ને વિડીયોને ખાસ તમે શેર કરી દેજો હવે અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ તો સૌથી પહેલાં આપણે સેટેલાઇટ તસવીરને જોઈએ કે ભાઈ કઈ કઈ જગ્યાએ શું સ્થિતિ છે એની આપણે સૌથી પહેલાં વાત કરીએ તો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ તમને દેખાય છે એ રીતે આ આગળ વધ્યું ગયું છે એટલે ભારતથી આગળ જતું રહ્યું છે એના પછી જે છે એ બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે જેને પશ્ચિમ વિક્ષોભ કહીએ છીએ એ આવી રહ્યું છે પરંતુ આપણે જે આની પહેલાં પણ વિડીયોમાં વાત કરી ગયા હતા કે લગભગ સોળ કે સત્તર તારીખની આજુબાજુ જે છે એ ભારતને અસર કરશે એવી આપણે ત્યાં શક્યતા દેખાઈ રહી છે પરંતુ એની ખાસ અને મોટી જે અસર જે છે એ ઉત્તર ભારતના જે વિસ્તારો છે ઉત્તર ભારતના વિસ્તારોમાં થાય તેવી શક્યતા છે એ અત્યંત મજબૂત નથી અથવા તો એ આ રીતે અહીંયા રાજસ્થાનની આસપાસ ક્યાંય આવે એવી પણ શક્યતા આપણે ત્યાં દેખાતી નથી એટલે ગુજરાતને ખાસ વધારે અસર થાય એવી કોઈ શક્યતા દેખાતી નથી આવનારા છથી સાત દિવસ સુધી આપણે ત્યાં જે છે એ હવામાનમાં જે ફેરફાર થવાનો છે એટલે ફેરફાર એટલે કોઈ એકદમ મોટો ફેરફાર નથી પરંતુ જે તાપમાન જે છે એ આવનારા બે ત્રણ દિવસ સુધી તાપમાન જે છે તાપમાનની અંદર થોડો ઘણો થોડો દિવસ દરમિયાન કદાચ વધારો થાય આપણે ત્યાં ખૂબ વધારે ઠંડી પડવાની શક્યતા જે દેખાઈ રહી હતી એ મુજબ રાત્રિના તાપમાન દરમિયાન જે છે એ હવે ઘટાડો થવાનો શરૂ થશે એનું તમને હું કારણ એટલા માટે કહું કારણ કે માઉન્ટ આબુની અંદર જે છે લગભગ આપણે ત્યાં જે છે એ ઝીરો ડિગ્રી એક ડિગ્રી બે ડિગ્રી જેટલું તાપમાન આપણે ત્યાં થઈ ગયું છે એટલે રાજસ્થાન આપણે ત્યાં થઈ ગયું છે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ઠંડા થઈ ગયા છે એટલે ધીમે ધીમે જે છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ પણ આપણે ત્યાં જે છે થોડોક ઠંડીમાં આપણે ત્યાં વધારો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે ખૂબ મોટો ફેરફાર નથી પરંતુ જે રીતે શિયાળો આવવો જોઈએ કડકડતી ઠંડી જે રીતે પડવી જોઈએ એવી ઠંડી હજી આપણે ત્યાં પડી રહી નથી રાત્રે હજી ઠંડી પડી રહી છે પરંતુ દિવસ દરમિયાનનું તાપમાન જે છે એ હજી વધારે છે એટલે એના કારણે પણ હજી આપણે ત્યાં જે છે શિયાળાની શરૂઆત થઈ નથી ઉત્તર ભારતમાં ઠંડી થોડી શરૂઆત થઈ છે પરંતુ એ ત્યાં પણ એકદમ કડકડતી ઠંડીની જે શરૂઆત થવી જોઈએ એવી ઠંડીની શરૂઆત થઈ નથી અને એની સાથે હવે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે આગળ જતું રહ્યું છે એટલે અહીંથી જે પવનો આ તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખેંચી રહ્યું હતું એ પવનો હવે ફરીથી આ રીતે આવવાના શરૂ થશે અને એના કારણે જે છે એ ગુજરાતમાં આપણે ત્યાં ઠંડી વધવાની શક્યતા દેખાઈ રહી છે એના પછી જે છે જ્યારે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરીથી અહીંયા પહોંચશે ત્યારે ફરીથી પવનો પાછા અહીંથી કટ થઈ જશે એટલે આ તરફથી આવતા પવનો ફરીથી આપણે ત્યાં એ તરફ આવ આવશે નહીં એટલે ફરીથી આપણે ત્યાં જે છે એ ઠંડીમાં થોડોક ફેરફાર આપણે ત્યાં થાય તેવી શક્યતા છે બીજી જે વાત આપણે કરી રહ્યા હતા કે ઘણા બધી જગ્યાએ તમે સાંભળ્યું હશે કે ભાઈ આવી રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને બધી વાત બરાબર છે પણ ગુજરાતની અંદર આવનારા કેટલાક દિવસો સુધી એટલે લગભગ તમે જુઓ કે આવનારા ચારથી પાંચ દિવસો સુધી અથવા તો આવનારા એક અઠવાડિયા સુધી આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર જે છે એ ક્યાંય આપણે ત્યાં જે છે એ વરસાદની શક્યતા છે એ દેખાતી નથી એટલે કમોસમી વરસાદનો ખતરો અત્યારે આપણે ગુજરાત ઉપર નથી જે હલચલ થઈ રહી છે એ દક્ષિણ ભારતમાં થઈ રહી છે અને આ રીતે અહીંયા છે એ ઉત્તર ભારતમાં આપણે ત્યાં હલચલ થઈ રહી છે એટલે આપણે ત્યાં જે છે ક્યાંય કમોસમી વરસાદનો ખતરો નથી અત્યારે પવનો આ તરફથી આવશે એટલે એના કારણે આપણે ત્યાં ઠંડી વધશે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે અહીંથી આવશે એટલે પવનો આ તરફથી આવતા થોડા બંધ થશે એટલે આપણે ત્યાં ઠંડીમાં થોડો ઘણો ફેરફાર થશે જે તાપમાનમાં જે છે એ પણ કમોસમી વરસાદનો કોઈ ખતરો દેખાતો નથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક આગળ છે એક અહીંયા આપણે ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે અહીંયા હતું એ આ રીતે આગળ જતું રહ્યું છે એટલે એની આપણે ત્યાં કોઈ અસર થશે નહીં એટલે ગુજરાતની અંદર આવનારા દિવસોની અંદર જે છે એ હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે આવનારા દિવસોમાં આપણે ત્યાં જે છે હવામાન ચોખ્ખું રહેવાની શક્યતા છે કેટલાક વિસ્તારોમાં તમને વાદળો દેખાઈ શકે પરંતુ એ વરસાદના વાદળો નથી તમને હાઈ ક્લાઉડ એટલે કે એકદમ ઊંચા ક્લાઉડ દેખાશે જોઈને તમને બી ખબર પડી જશે કે વાદળોથી આપણે ત્યાં વરસાદ થવાની શક્યતા નથી એટલે વાદળો આવતા જતા રહેશે પરંતુ લો ક્લાઉડ જેને નીચા વાદળા કહે છે એવા કોઈ વાદળા આપણે ત્યાં બંધાવવાની શક્યતા નથી કે જેના કારણે આપણે ત્યાં વરસાદ થાય એટલે ગુજરાતમાં આપણે આવનારા દિવસોની અંદર આવનારા પાંચ કે સાત દિવસો સુધી આપણે વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી ને બીજું જે છે કે પવનની ગતિ છે પવનની ગતિમાં કોઈ વધારે એકદમ ખૂબ વધારો થાય એવી શક્યતા નથી પરંતુ ઠંડા પવનો આપણે ત્યાં શરૂ થાય એવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરી દેજો